ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામના એક વિકાસશીલ ખેડૂતે એકદમ સરળ અને સસ્તું તેમજ હળવું મશીન બનાવ્યું હતું જેનાથી અનેક ખેડૂતોને લાભ પણ મળ્યો હતો તો ખેડૂતને આ મશીન બનાવવાની પ્રેરણા ખેતી વિષયક સેમિનાર અને યુટ્યુબ પરથી મળી હતી મન હોય તો મારવે જવાય અને અડગ મનના માનવીને હિમાલય પણ લડતો નથી ઉક્તિને ગીર સોમનાથના એક નાનકડા ગામના ખેડૂતે સાર્થક કરી બતાવી કપાસની ઊંચાઈ વધવા લાગે ત્યારે ડાળને જરૂરી પોષણ મળતું નથી અને ઝીંડવા બાજતા નથી કે ઓછા બાજે છે આ સમયે કપાસનો છોડ વધવા લાગે છે પરંતુ ઉત્પાદન ઓછું થાય છે આથી કૃષિ વૈજ્ઞાનિકો કપાસમાં ડીટોપિંગ કરવાની સલાહ આપે છે ડીટોપિંગ એટલે કપાસની ઊંચાઈ વધે ત્યારે તેના ટોપકા કટિંગ કરવાના રહે છે આથી કપાસની ઊંચાઈ ન વધતા શાખાઓ જ વધે છે શાખાઓમાં ઝીંડવાનું પ્રમાણ વધે છે આથી તેનું ટોપિંગ કરવું આવશ્યક છે અત્યાર સુધી ખેડૂત કપાસના ડીટોપિંગ માટે એક ઓફર કપાસના ડીટોપિંગ માટે ત્રણ વ્યક્તિ આખો દિવસ કામગીરી કરવી પડે જેમાં વધુ શ્રમ સમય અને પૈસાનો વેડફાટ થાય જ્યારે આ સુણપરા ગામના વિકાસશીલ ખેડૂતે કપાસમાં ડીટોપિંગ માટે જે મશીન બનાવ્યું છે તે મશીન વડે માત્ર એકથી બે કલાકમાં જ એક એકર જમીનમાં ઊભેલા કપાસનું ડીટોપિંગ માત્ર એક જ વ્યક્તિ કરી શકે છે અને તે પણ ચોક્કસ રીતે આ મશીનનો ઉપયોગ સમયાંતર સરળ છે દરેક ખેડૂત પાસે દવા છાંટવા માટેનો બેટરીવાળો પંપ હોય છે બસ માત્ર આ પંપમાં મશીનનો વાયર ભરાવી સરળતાથી કામગીરી કરી શકાય છે